કેન્ડી સરકાર આવ્યા બાદ પહેલા નાણાં પ્રધાન તરીકે પહેલું આજે બજેટ રજૂ કર્યું અરુણ જેટલીએ. આમ જોવા જઈએ તો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. બને તેટલી રાહતો આપવાનો પ્રયત્ન એનડીએ સરકાર તરફથી થઈ રહ્યો છે, પરંતુ ખાસ કરીને મહિલાઓ માટે આ બજેટ કેવું રહ્યું? શું ગૃહિણીઓના ઘરના બજેટને આ બજેટ કેટલું સ્પર્શશે? અને એટલું જ નહીં, જે વર્કિંગ લેડીઝ છે, જે ઉદ્યોગ સાથે સંકળાયેલા મહિલાઓ છે, તેમના માટે આ બજેટ કેવું છે? તેમના વિકાસ માટે આ બજેટ કેટલી સવલતો આપશે અને કેટલા આગળ પડકાર ઉભા કરશે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. અત્યારે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ઉષા બેરમી, કે જેઓ જીસીસીઆઈના મહિલા પાંખ સાથે સંકળાયેલા છે. સાથે છે ભાગ્યેશ સોનીજી, કે જેઓ એસોચેમના ચેરમેન છે. સાથે છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ રુઝાન ખંભાતા અને ઇકોનોમિક્સના પ્રોફેસર છે બિંદ્યા બક્ષીછાયા. આપ બધા ગેસ્ટનું સ્વાગત કરું છું. થેન્ક યુ. ઉષાબેન, હું સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. નવી સરકાર આવી અને જે આશાઓ સાથે સરકારને પસંદ કરવામાં આવી, સત્તા પલટો થયો, દેશમાં નવી સરકાર આવી, ત્યારબાદ જે આજે બજેટ રજૂ થયું છે, સીધી વાત છે, માત્ર મહિલાઓ જ નહીં પરંતુ દેશના તમામ વર્ગના લોકો ઘણી બધી આશાઓ રાખીને બેઠા હતા. આજે આપણે મહિલાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે, તો આપને આ બજેટ કેવું લાગ્યું છે? બજેટ જે રીતે આજે સામે આવ્યું છે, તો એ મને લાગે છે કે મહિલાઓને એમાં બહુ સારો પ્રોત્સાહન મળ્યો છે. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે ઘણી જોગવાઈઓ આ બજેટમાં અરુણ જેટલી સાહેબે કરી છે. એમને જે મહિલાઓને ખાસ છે, જે આપણા મોદી સાહેબના જે હતું કે આપણે બેટી બચાવો આંદોલન જે હતું એને વેગ આપવા માટે એમને બેટી બચાવ માટે 150 કરોડની જોગવાઈ કરી છે. એ સાથે મહિલાઓની એજ્યુકેશન પર વધારે ભાર મૂક્યો છે અને એજ્યુકેશન નહીં, તેમનું દરેક રીતે એમનો વિકાસ થાય. જેમ જે ખેલાડીઓ છે એમના માટે પણ મહિલા ખેલાડીઓ માટે 100 કરોડનું એમણે પ્રયોજન રાખવામાં આવ્યું છે. આપણે બેટી બચાવ માટે 100 કરોડનું અને મહિલા સુરક્ષા માટે 150 કરોડનું અને જે બહેનો બિઝનેસમાં છે અને એ લોકો આગળ આવવા માટે જે મહિલા બેંકની સંરચના કરવામાં આવી છે એ મહિલા બેંક માટે પણ 100 કરોડનું આયોજન રાખ્યો છે. ચોક્કસપણે ભાગેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. ઇન્ડસ્ટ્રીની જો આપણે વાત કરીએ, આજકાલ તો લેડીઝ ઇન્ડસ્ટ્રીમાં પણ તેઓ ખૂબ જ સારું પરફોર્મ કરી રહી છે, પરંતુ જે રીતે બજેટ આજે રજૂ થયું છે, જે અપેક્ષાઓ રાખવામાં આવી હતી, અકોર્ડિંગ ટુ યુ એ એક્સપેક્ટેશન્સ કેટલી ફૂલફિલ થઈ છે? શું કહેશો? હું ઉષાથી થોડી ડિફર થાઉં છું. 100 કરોડ ફોર બેટી બચાવ યોજના, 60 કરોડ વુમેન પોપ્યુલેશન, 100 કરોડ. આપણે એ જોવાનું રહ્યું કે સર એક મહિના માટે શું ભાગ્ય આવ્યું અને એમાં શું ડાયનેમિક સ્ટેપ્સ લેવામાં આવશે. હું માનું છું ભારતની, આપણે જનરલી ઇકોનોમિક્સમાં એવું કહેવામાં આવે છે કે ભારતની મહિલાઓ વધારે કામ નથી કરતી, વિચ ઇઝ રોંગ. એગ્રીકલ્ચર સેક્ટરમાં અગર આપણે જોઈએ તો 67% ઓફ ધ ટોટલ પોપ્યુલેશન ઇઝ ડિપેન્ડિંગ અપોન એગ્રીકલ્ચર. એમાં 80% મહિલા કન્ટ્રીબ્યુટ કરે છે. અગર આપણે જોઈએ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં તો 4% વુમેન આર હોલ્ડિંગ ડિરેક્ટર પોસ્ટ, તો એમાં પણ મહિલાઓ બહુ કન્ટ્રીબ્યુટ કરે છે. ધ બજેટ, આ બધા સ્ટેપ્સ આર એડમાયરેબલ, પણ મહિલાઓ માટે આ ઇન ટોટો હું બજેટને કહું છું જનતા જનાર્દન માટે, કલ આજ કલ કા બજેટ જીગી જનતા જનાર્દન માટે છે. રેટ્રોસ્પેક્ટિવ સ્ટેપ્સ નહીં લેવાય તો એ કાલ ગયા કાલની વાત થઈ ગઈ. આજ માટે ચપલો ચીપર થઈ ગયા, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ઘણા બધા ચીપ થઈ ગયા બીકોઝ કમ્પ્યુટર્સ, સ્મોલ ટીવીઝ, કોસ્મેટિક્સ, જ્યુલરી, બીકોઝ સેમી પ્રિસિસ સ્ટોનમાં પણ એક્સાઇઝ ડ્યુટી ઘટી, તો એ બધું સસ્તું થઈ જશે. તો એ આજના કન્ઝ્યુમર ડિમાન્ડને ઇન્ક્રીઝ કરશે. અને આવતીકાલ માટે 100 સેટિંગ 100 સ્માર્ટ સિટીઝ કહીએ કે તમે સોલર પાવર પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવ્યું છે, વિન્ડમિલ એનર્જીને મહત્વ આપવામાં આવ્યું છે, તો એ ફ્યુચરિસ્ટિક, તો એ કલ આજ કલ કા બજેટ. પણ એ મહિલાઓ માટે મને કલ આજ કલ કા બજેટ નથી દેખાતું. વિડંબના એ છે કે આજે પણ આપણે બેટી બચાવ યોજના માટે બજેટ ફાળવવું પડે છે એન્ડ દેટ ટુ મિયર 150 કરોડ. વેરી ડિસગસ્ટિંગ ફિગર. ઓકે જી રુઝાન, તમારો ઓપિનિયન જાણવા માંગીશ. સૌથી પહેલા આપણે ડિટેલમાં ચર્ચા કરીએ, પરંતુ આજનું આ બજેટ આપને કેવું લાગ્યું મહિલાઓના એંગલથી જોઈએ તો? મહિલા સૌથી પહેલા તો ઓન ધ ઓનસેટ ઓલ બજેટ લુક્સ પ્રોગ્રેસિવ. ઓલ બજેટ જે બધું ફેસ વેલ્યુ પર લાગે છે બહુ સરસ છે, જ્યારે અંડરસ્ટડી કરીએ ત્યારે ખબર પડે.
સૌથી પહેલા રિયલ ફેક્ટ ઇઝ કે અગર બંને બીજી રીતે કમ્પેર કરી બીજી રીતે કમ્પેર કરી તો અગર આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એક સરદાર પટેલજીના મેમોરિયલ બનાવવા માટે આપણે 200 કરોડ અત્યારે ફર્સ્ટ ફાળવ્યા છે, આમ તો 2000 કરોડનો પ્રોજેક્ટ છે, 200 કરોડ ખાલી એના માટે ફાળવ્યા છે. અને આપણે જે મહિલાઓને જે બેટી બધાવો બેટી બચાવો ને બેટી પઢાવો બંને માટે બંને મળીને આપણે ખાલી 100 કરોડ ફાળવ્યા છે. એટલે આઈ મીન આઈ વન્ડરિંગ કે જે આપણા સાહેબ મોદી સાહેબ ભાજપ સરકાર જે બહેનો માટે આટલું બધું કહેતી હતી કે આપણે બહેનોની સિક્યોરિટી સેફ્ટી એડ્યુકેશન એના માટે આટલું ઓછું એ લોકોએ કર્યું છે, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, લેટ મી દેટ ઇઝ બી સ્પેસિફિક, ઉષાબેન હેઝ સમ મિસ્ટેક ઇન ધેટ. 100 કરોડ સ્પોર્ટ્સ વુમેન માટે નથી, 100 કરોડ સ્પોર્ટ્સ મેન અને વુમેન માટે છે. ત્રીજી વાત, આઈ એમ રિયલી નોટ શ્યોર કે મહિલા બેંક માટે 100 કરોડ દીધા છે, કારણ કે જૂના આપણે 1000 કરોડ મૂક્યા છે મહિલા બેંક માટે અને એનું શું છે મને ખ્યાલ નથી. ત્રીજી વાત જે હજી મને ખબર નથી આમ કે આમાં સ્પેસિફાઈ નથી, જે નિર્ભયા ફંડના 100 કરોડ હતા અને 1000 કરોડ હતા એનું શું થયું, એ રિલેપ્સ થઈ ગયા કે એ એડ થયા 100-150 કરોડ માં, એ હજી મને ખબર નથી પડી. એટલે આઈ ડોન્ટ નો, આઈ નોટ શ્યોર, ઇટ્સ સમથિંગ કેન ગાઈડ મી ટુ ધેટ. એટલે કમિંગ બેક ટુ નાચે, હવે બિઝનેસ ની વાત કરીએ. જે ભાગ્યશજી એ કહ્યું કે બિઝનેસ ના બધા જે ફિગર્સ આપ્યા, 4% બિઝનેસ નું યોગદાન ધરે, 4% ડાયરેક્ટર બહુ ઓછા કહેવાય, તો એ અલગ સ્ટોરી છે. પણ બિઝનેસ ની વાત કરીએ તો વોટ આઈ વોઝ લુકિંગ ફોર, ઇફ આઈ એમ અ બિઝનેસ વુમેન, ઇફ ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ આઈ વોઝ લુકિંગ કે જે મમ્મી આઈટી ઇન્ડસ્ટ્રી ને ઇનિશિયલી બહુ બધા સહુલિયતો આપી હતી, ટેક્સેશન બોલો સબસિડીઝ બોલો એવી સહુલિયતો આપી હતી, જેના લીધે આઈટી ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ ને જેના લીધે ઇકોનોમી ઓફ ઇન્ડિયા ગ્રો થઈ, ઇટ્સ ઓન રેકોર્ડ કે ઇકોનોમી ઓફ ઇન્ડિયા એટલે ગ્રો થઈ બીકોઝ ઓફ આઈટી ઇન્ડસ્ટ્રી. તો આઈ વોઝ એક્સપેક્ટિંગ નાવ ધીસ ટાઈમ ફ્રોમ ધ મોદી સરકાર કે લોકો બહેનોને પ્રોત્સાહન આપે, કારણ કે ધેર નથિંગ ટુ લુઝ, કારણ કે એકચ્યુઅલી ઇટ વોઝ જસ્ટ પ્રોત્સાહન કે બહેનો વધારે બિઝનેસ ઇન્ડસ્ટ્રી બિઝનેસમાં પડે તો તમે પ્રોત્સાહન મળ્યું, પણ એ નથી મળ્યું. અને ફાઇનલી જે અત્યારે ઓન ધીસ ક્વેશ્ચન આઈ વુડ સે કે આઈ વોઝ એક્સપેક્ટિંગ રિફોર્મેટિવ બજેટ, જે મોદી સાહેબે અબ કી બાર મોદી સરકાર યે કરેંગે વો કરેંગે એમને જે મેનિફેસ્ટો વખતે એમને જે સ્પીચીસ વખતે, આઈ એમ જસ્ટ રિમેમ્બરિંગ સ્પીચીસ, કારણ કે એટલી જૂની બી વાત નથી, 4-6 મહિના એટલે વી ડોન્ટ હેવ ધેટ શોર્ટ મેમરી. જે રિફોર્મ્સ ટેક્સેશન રિફોર્મ્સ ની વાત કરી હતી જે બહુ સારી વાત હતી એ ક્યાં ગયા, કારણ કે મારે ક્યાંય બી ટેક્સેશન રિફોર્મ્સ નથી દેખાઈ રહ્યા. એટલે આઈ વોઝ એક્સપેક્ટિંગ ફ્રોમ અ મોદી સરકાર, ફ્રોમ મિસ્ટર મોદી આઈ વોઝ એક્સપેક્ટિંગ સમથિંગ આઉટ ઓફ ધ બોક્સ, સમથિંગ ક્રિએટિવ. યસ આઈ બટ આઈ ફાઇન્ડ ધીસ ફેર બજેટ પ્રોગ્રેસિવ, બટ સેકન્ડ વોટ આઈ ડોન્ટ ફાઉન્ડ કે એમાં કોઈ ટાઈમ લિમિટ નથી કે ભાઈ આ આ થશે. જે મોદી સાહેબ હંમેશા કહે છે કે ભાઈ આપણે રિઝલ્ટ આપવાના છે, મોદી સાહેબ ઇઝ નોન ફોર ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન, એટલે કંઈક ટાઈમ લિમિટ કે ભાઈ આટલા 100 દિવસમાં આ થવું છે અને 200 દિવસમાં આ થવું છે, આમાં તો કોઈ ટાઈમ લિમિટ જ નથી, એ લાંબુ 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 છે. જી બીજા બહેનો આપની પાસે આવવા માંગીશ, ઇકોનોમિકના પ્રોફેસર તરીકે આપને આ બજેટ કેવું લાગે છે? મહિલાઓ માટે સુરક્ષા એજ્યુકેશનના તમામ બાબતો ઉપર બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે, પરંતુ આપનું શું ઓપિનિયન છે, કેવું લાગે છે? ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પહેલી નજરે તો ખૂબ જ પ્રોગ્રેસિવ અને ઓપ્ટિમિસ્ટિક બજેટ લાગે છે, પણ એઝ શી સેડ વેરી રાઇટલી કે ઇમ્પ્લિમેન્ટેશન કેટલી હદે થશે, એન્ડ મોદી સર ઇઝ નોન ફોર ઇઝ ડાયનામિઝમ, બટ ધેન ધ ફેક્ટ ઇઝ આઈ મીન ઇન હિઝ ઓન વર્ડ ઇફ વી સે એમનો હજી હનીમૂન પીરિયડ ચાલી રહ્યો છે, તો ધ ફેક્ટ પણ એવો મારે હનીમૂન એક્સપેક્ટ ના કરે, વી હેવ ટુ ગીવ હિમ ટાઈમ. It's a vast, largest democracy and you cannot expect changes overnight. What I'm looking from this budget is, it's like, frankly speaking, being a woman, being a mother and being a working woman, બેટી બચાવો અને બેટી બઢાવો શબ્દો તો મને બહુ મ્યુઝિક લાગી રહ્યા છે, પણ હાઉ ફાર આ પૈસા સાચી રીતે વપરાશે. સો વોટ આઈ ફીલ ઇઝ કે એટલા બધા સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ્સ ઇનએડિક્વેટ છે અને એ પૈસા ખરેખર આર ધે રીચિંગ ટુ ધ રૂરલ વિમેન, ધેટ નીડ્સ ટુ બી સીન, કારણ કે અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે વોટ હેપન્સ ઇઝ કે વિમેન, ખાસ કરીને રૂરલ વિમેન, એ લોકો છે ત્યાં ને ત્યારે છે, એટલે ધ ગોલ ઇઝ રિયલી નોટ અચીવ્ડ. આઈ મીન ઇટ ઇઝ વન થિંગ, ઇટ ઇઝ વન થિંગ ટુ સે સમથિંગ એન્ડ રિયલી અનધર થિંગ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ. પણ અત્યારે તો ગુજરાત મોડેલ ને તમે 10 વર્ષમાં તો જોયું કે સાહેબ કામ કર્યું છે, ઇમ્પ્લિમેન્ટેશન અચીવ કર્યું, ડેફિનેટલી વેઇટ ફોર પોઝિટિવ. જી આપણે ભાગ્યશબેન કઈ કહેવા માંગે છે? જી મેમ, હું આમને કમ્પ્લીટ કરીશ સમઅપ કરીને. જે એસોચેમ ને જયારે સજેશન માંગવામાં આવ્યા, હવે તો પ્લાનિંગ કમિશન રહેવાનું નથી, જયારે 12th પ્લાનિંગ કમિશન માટે એસોચેમ ને એક સજેશન કરી હતી કે પોલિસીસ તો બધી આવી ગઈ છે, હાઉ મચ વી વિલ વર્ક ઓન પોલિસીઝ એન્ડ પોલિસીઝ, આપણે ત્યાં કઈ મિસિંગ છે, તો મેકેનિઝમ ઓફ ઇફેક્ટિવિટી ચેક કરવાનું મોદી સાહેબ. આઈ વિલ નોટ ઇન્ટરેક્ટ એની વન, ઓકે, આઈ રેઝ હેન્ડ. અને બીજું, આજે અગર મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ આપણા
સુશ્રી નિર્મલા સીતારામન છે, એમનાથી એક એક્સપેક્ટેશન હતી કે જે મહિલાઓ ઉદ્યોગકારો હોય, જે મહિલાઓ ઇન્ડસ્ટ્રીમાં હોય, એ ઇથોપિયા જેવી કન્ટ્રીમાં વિમેન સેન્ટ્રિક એસિઝેટ્સ એસ્ટાબ્લિશ થઈ ચૂક્યા છે અને ઇન્ટરનેશનલી એ લોકોના પ્રોડક્ટ એક્ઝિબિટ થાય છે. આપણે ભારત શું ઇથોપિયાની પાછળ છે? આજે હનીમૂન પીરિયડ હોય કે બ્લૂ મૂન પીરિયડ હોય, પણ એ ગુજરાત મોડેલ લઈ જવાની વાત હતી. એક વિમેન સેન્ટ્રિક એસિઝેટ ડિક્લેર થઈ શકત? આઈ એમ નોટ અ પર્સન હુ વુડ જસ્ટ એડમાયર. આપણે પ્રેગ્મેટિક સ્ટેપ્સ મહિલાઓ માટે લઈ શકાયા હોત જે લેવાયા નથી. ઓકે, ફાઇન. મોદી સાહેબ કહે છે કે આપણી પાસે લોસ બહુ છે, પોલિસીઝ બહુ છે, પણ ઇમ્પ્લિમેન્ટ નથી. એટલે અગર આપણે એક્સપેક્ટ જ નહોતા કરતા કે આપણે એમને કઈશું નહીં કરશે, વોટ વી એક્સપેક્ટેડ કે એમને જે પોતે બોલ્યું, આપણે કહેવાથી કરવાથી કોઈ ફરક નથી પડતો, અને એમને જે પોતે બોલ્યું હતું હું એ પણ એમ્ફસિસ કરવા માંગુ છું કે જેમને પોતે બોલ્યું તે નથી. અને અત્યારે આપણી સાથે ગુજરાત ચેમ્બરના ચેરપર્સન બેઠા છે, એમને જ ખબર છે ઉષાબેનને કે આથી 2 વર્ષથી ગુજરાત ચેમ્બર આવે કેટલું હું તો બોલું છું, મને ખબર છે કે અમારે વુમેન એસિઝેડ કંઈ કર્યું હતું ને જે ફ્લોપ શો થયો છે, પણ આ રિલેટેડ અમને ગુજરાત ચેમ્બરના આ લોકો એટલું પ્રેશરાઇઝ કર્યા જ નથી કર્યું, કારણ કે આપણે એઝ અ સિંગલ વુમેન મારું એટલું તો ના ચાલે, પણ આ લોકો એ પ્રેશરાઇઝ નથી કર્યું. તો લેટ ઇઝ ઓલસો આસ્ક ધેમ કે લોકો વુમેન એસિઝેડ માટે કેટલું માંગ્યું હતું અને શું થયું હતું. જી, જે અમે અત્યારે પણ રાજ્ય સરકારની સામે રાખેલી છે વાત, અને એના ઉપર અમે વર્કઆઉટ કરી રહ્યા છીએ કે જે મોદી સરકારે આપણે આટલી બધી જે આપણને સપના બતાવ્યા હતા મહિલાઓને, અમે એને કેવી રીતે કાર્યાન્વિત કરીએ એની અમે પૂરી રીતે કોશિશ કરી રહ્યા છીએ. આ હવે જે બજેટ આવ્યું છે આમાં થોડા ઘણા અણસાર તો લાગે છે, પણ હું ડેફિનેટલી તો ના કહી શકું કે જે એસિઝેડ નું જે બધું છે, પણ મને લાગે છે કે ભાઈ અત્યારે જે અમે લોકો અત્યારે ટ્રાય કરી રહ્યા છીએ, અમે અત્યારે અમારા સીએમને પણ મળી રહ્યા છીએ, અને જે વુમન્સનું જે આપણું આ જે એસિઝેડ કરવાનું હતું, અને કારણ કે જે મહિલાઓ છે ઘણા નાના પાયે કામ કરી રહી છે, અને જે એમને એસિઝેડની ફાળવણી કરી હતી તે કોઈ પણ રીતે પ્રેક્ટિકલ નહોતું નાની બહેનો માટે, એટલે એ નાની બહેનોનું પ્રોજેક્ટ લઈને અમે ફરીથી આપણે ટ્રાય કરી રહ્યા છીએ. અમને લાગે છે કે આ યોજનાઓ જે અત્યારે ડિક્લેર કરી છે એમાં અમારી બહેનોને પણ આશા રાખી શકાય કે ફાયદો થઈ શકશે. ચોક્કસપણે. તો મોદી સરકાર પાસેથી જે રીતની અત્યારે વાત આવી રહી છે કે અમુક પગલા સારા લીધા છે, પરંતુ જે હંમેશાથી મોદી સરકારના જે વાયદા રહ્યા છે તે પૂરા કેવી રીતે થશે અને કેવી રીતના સમગ્ર આખી વાતને તેઓ અમલમાં મૂકશે તે એક મહત્વનો મુદ્દો બની રહેશે. આ સિવાય મહિલાઓને સ્પર્શતા આ બજેટમાં સમાવાયેલા તમામ મુદ્દાઓની વાત કરીશું આ બ્રેક બાદ.